બીજી સમજણ ભગવાનનો મહિમા નેક્સ્ટ સ્લાઈડ સર્વોપરી આવા સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ સુખના નિધિ અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ ભગવાન મને મળ્યા છે તો એની આગળ આ લોકના પ્રશ્નોની શું વિસાદ કોણ પૂછે છે જેમ સ્વામીની વાતમાં છે ને એમની વાતોમાં બધી સો કરોડ ને એની એવી જ વાતો ચાલે કેમ કે એને રૂવાડે રુવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે એટલે એનાથી વધારે એને નીચે એને તો એક રૂવાડામાં આવી ગયું એટલું એનાથી એને દેખાય જ નહીં નીચે પણ ઇવન લૌકિક રીતે પણ આપણે જોઈએ કે આજે મુકેશ અંબાણીનો દીકરો હોય બરાબર ખબર નહીં એની પાસે કેટલી સંપત્તિ છે જેટલા કંઈ સો બિલિયન કે આ કે તે એક વખત છે ને અમે કે આવી બધી ફિગર્સની વાત ચાલતી હતી કે આની પાસે આટલા અને આની પાસે આટલા તો કદાચ તમે રિતેશને ઓળખતા હશો અમારી સાથે જે ત્યાં મલ્ટીમીડિયામાં ને હવે સેવા કરે છે તો રિતેશ બહુ સરસ વાત કરી રિતેશ કે જેને પેલા કે ભાઈ સો કરોડ કે હજાર કરોડ કે એ કે આમાં જ એને સો કરોડ કો હજાર કરોડ કો એક લાખ કરોડ કો ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ફોર અસ ઇટ્સ જસ્ટ નંબર ઓફ ઝીરોઝ વોટ મેક્સ ડિફરન્સ ફોર અસ ઇઝ કે ભાઈ પચાસ હજાર છે કે સિત્તેર હજાર છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ કેમ કે પેલા તો તમે ગમે એટલા મીંડા ને શું ફેર પડે છે એમ ધારો કે મુકેશ અંબાણીનો દીકરો હોય અને એને તમારે તમે હોય કે હવે બે દોકડા કે પાંચ દોકડા એને સો રૂપિયા માટે એ રડવા બેસે અને ખરેખર આવું થાય છો દિસ ઇઝ નોટ જસ્ટ એન એક્ઝામ્પલ દેટ ગુણાતીતાનંદ સ્વામી હેઝ ગીવન કે ભાઈ આ સો કરોડ રૂપિયા અને એમાંથી એક દોકડો ખોવાઈ જાય હકીકતમાં આવું બને છે નાની નાની તુચ્છ વસ્તુઓ માટે મોટી વસ્તુઓ એ જતી કરીએ છીએ શ્રીજી મહારાજનો પ્રસંગ છે ને પેલો એક નાનકડો બાળક હતો અને સોનાની ઉતરી હતી અને મહારાજ કહે તું મને આ ઉતરી આપતો હું તને કેરી આપું તો કાઢીને આપી દીધી હવે કે એને ખબર છે આમાંથી કેરીના ગાળે ગાડા આવે પણ એક નાની વસ્તુ માટે જો આપણે આ ભગવાનનું સુખ જતું કરીએ છીએ અને જો ભગવાનનું સુખ સમજાય ને તો આ લોકના કોઈ પ્રશ્ન રહે જ નહીં ખરેખર પ્રશ્ન ન રહે ત્યાં આગળ આપણે અટલાદ્રામાં ડૉક્ટર હર્ષદભાઈ જોશી કરીને છે આપણા સર્જન છે કે ઓર્થોપેડિક સર્જન કેવું કંઈક છે તો એ ત્યાં લગભગ એક કે બે વર્ષ પહેલાં બે એક વર્ષ પહેલાં સ્વામી બાપા સારંગપુર હતા ત્યારે ત્યાં મળ્યા હતા એમણે વાત કરી એક વખત બહુ વર્ષો પહેલાં એ આપણી અટલાદરાની બીએપીએસ હોસ્પિટલમાં સેવા કરતા હતા પછી સુરત હતા તો એક હું ત્યાં હતો ને તો ત્યાં એક હાવ લગર વગર ધોતી ઉપરેલા અને આમ સાવ પહેલાં એક કોખ હરિભક્ત આવ્યા અને એને બધું બતાડ્યું તો મેં જોયું તો એના પગને તો ગેંગ્રીન થયેલું પગમાં ગેંગ્રીન હતું અને ઇમિડિએટલી એમ્પ્યુટેશન પગ કાપો જ પડે એમ હતો નહીતર તો એ ગેંગ્રીન આખી બોડીમાં ફેલાઈ જાય એવી રીતનું હતું એટલે મેં કીધું આ તો તાત્કાલિક તમારે પગ કાપવો પડશે તો પહેલાં કે કે કેટલા પૈસા થશે તો જે કંઈ એમણે કીધા હશે લાખ બે લાખ જે રૂપિયા કેમ કે આ પગ કાપવાનો આખો આટલું મોટું ઓપરેશન મહિના સુધી ત્યાં રહેવાનું તો કે જે કંઈ લાખ કે બે લાખ રૂપિયા થશે તો પહેલાં કે ભાઈ આટલા બધા તો મને પોસાય નહીં શક્ય નથી મારા માટે અને તો પછી રહેવા દો આ તો વાંધો નહીં જે હોય પણ અમને દયા આવી કે આ ગેંગ્રીન તો ફેલાશે ને ઇન ફ્યુ મંથ્સ ઓર મે બી ડેઈઝ એ ધામમાં જઈ શક્યા એટલે કે કે ઊભા રહો હું કોઠારી સ્વામીને પૂછી જાઉં કે કંઈક આપણી સંસ્થા તરફથી મદદ થઈ શકે એમણે કોઠારી સ્વામીને એટલે રાજેશ્વર સ્વામી જે હતા એમને ફોન કર્યો કે સ્વામી આવા એક હરિભક્ત આવ્યા છે અને કેન્ગરીન થયું છે તો આપણે કંઈ એને સહાય કરી શકીએ તો કોઠારી એટલે રાજેશ્વર સ્વામી અટલાદ્રાના કોઠારી સ્વામી એમણે કીધું કે ભાઈ શું નામ છે એનું તો નામ પૂછ્યું આનું તો કે છગન તો કે છગન ક્યાંથી તો ગામનું નામ પૂછ્યું તો કે ઠીકરિયા તો કે ઓ ઠીકરિયાના છગન હરી છે ને એને ગેંગ્રીન થયું છે ઓ બાપરે તો તો કે આ વસ્તુ મારે તો પ્રમુખ સ્વામી મહારાજને પૂછવી પડે હું ના કહી શકું તો પેલા હર્ષદભાઈને આશ્ચર્ય થયું કે આના મોઢા પરથી માં ખૂડે એમ નથી આના ફાટેલા થીગડાવાળા કપડાં છે હાવ એની પાસે લાખ રૂપિયાની હજાર રૂપિયાની કેપેસિટી નથી અને પ્રમુખ સ્વામીને પૂછવાનું રાજેશ્વર સ્વામીએ સીધો બાપાને ફોન કર્યો અને બાપાનો તાત્કાલિક ફોન હર્ષદભાઈ પર આવ્યો સ્વામી કે આ છગનને આવું થયું છે તો કે હા એને ગેંગ્રીન છે ને પગ આપવો પડશે તો સ્વામીએ શું કીધું સાંભળજો હો ખરેખર સાંભળવા જેવું છે બાપા કે હર્ષદ આ છગનનું તું એવી રીતે ટ્રીટમેન્ટ કર એનું તું વ્યવસ્થિત રીતે ઓપરેશન કર તું એવી રીતે એની ટ્રીટમેન્ટ કર કે જેમ કોઈ મોટા સદગુરુ સંત આવ્યા હોય અને તું જે રીતે એમની સંભાળ લે ને એવી રીતે બધી સંભાળ લેજે અને ઓપરેશન કર્યા પછી પણ આપણી હોસ્પિટલનો જે સારામાં સારો મોસ્ટ વીઆઈપી રૂમ હોય ને એ રૂમમાં તારે છગનને રાખવાનું અને એ સાજા ન થઈ જાય ત્યાં સુધી ત્રણ ટાઈમ સવાર બપોર સાંજ તારે તારા ઘરેથી ટિફિન લઈને આવવાનું ગરમ ગરમ ખાવાનું તારે લઈને આવવાનું અને તારે છગનને આપવાનું અને એ છગનને ખાલી આપી નહીં દેવાનું ટિફિન મૂકીને જતા નહીં રહેવાનું તારે થાળી કરીને છગનને આપવાની અને એ જમી ના લે ને ત્યાં સુધી એની સામે બેસવાનું પહેલાં કે સ્વામી હું ડૉક્ટર મારી આટલી પ્રેક્ટિસ આ છે તે હું ત્રણ ટાઈમ સવાર બપોર સાંજ મારો કી પ્રેક્ટિસનો ટાઈમ આ છગનની સ્વામી કે બધી તારી પ્રેક્ટિસ બાજુમાં આ છગનની સામે તારે બેસવાનું અને એમને જમાડવાના એટલે હર્ષદભાઈ કહેતા હતા કે સાલુ આ તો કેવું કહેવાય કે હું ડોક્ટર અને આ અભણ છગન હું શહેરનો અને આ ગામડાનો એ પૈસાવાળા અને આ સાવ ગરીબ અને કે હું બ્રાહ્મણ હર્ષદ જોશી અને આ છગન હરિજન હરિજન તો આપણે સારો શબ્દ ગાંધીજીએ આપ્યો છે એટલે વાપરીએ છીએ પણ હરિજન એટલે સંપૂર્ણ લોએસ્ટ જ્ઞાતિના બ્રાહ્મણ એના ઘરેથી ડૉક્ટર ભણેલો પૈસાવાળો એના ઘરેથી ટિફિન લઈ અને સાવ સામાન્ય ગામડાના હરિભક્તને હરિજનને સામે બેસીને જમાડે ધેટ ઇઝ બીએપીએસ ધેટ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ આ સત્સંગ આ બાહ્ય આપણને દેખાય છે એ નથી અહીંયા સ્વામી મહારાજ આવશે અને પછી પાંચ જણા હાર પહેરાવશે અને બે જણા આગળ બેસશે ને મહંત સ્વામી જે પસાર થશે ત્યારે બે જણા છાબડી મૂકશે એ તો બધું બાહ્ય વ્યવસ્થા છે આ સત્પુરુષના મનમાં જેના હૃદયમાં સત્સંગ પ્રધાન છે ભક્તિ પ્રધાન છે એના સાથે જ એમને હિત છે એ પછી આગળ બેસે કે પાછળ બેસે સ્વામીની વાતમાં છે ને પર્વતભાઈ જેવા માણસ પાછળ બેસે પર્વતભાઈને કોઈ પૂછતું નહોતું પંદર દાડા સુધી ગઢડામાં આવ્યા હતા તો કોઈ પૂછતું નહોતું તમે જમ્યા કે નથી જમ્યા એ ચણા ફાકીને રહેતા હતા પણ ગુણાતીતાનંદ સ્વામી કીધું કે પર્વતભાઈ ને ગોરધનભાઈ જેવા કોઈ હરિભક્તને બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને કીધું કે તમે તો ગુણબુદ્ધિવાળા સત્સંગી છો ખરેખરા સત્સંગી તો આ છે તો શું હતું એ પર્વતભાઈમાં શું હતું આ છગનભાઈમાં કે બાપા કહે છે કે તું સદગુરુ સંતની જેમ એની સેવા કરજે મહિમા એમને એટલો મહિમા એટલો કેફ એની જે કથા વાર્તા એક વાર ત્યાં આટલા દ્રામાં એ હતા અને ત્યાં આગળ બપોરે આપણે રાજભોગારતી પછી નીચે ઉતરતા હશે અને જન્માષ્ટમી કેવો કોઈ સમય હશે અને તડકો હતો સારો એવો અને નીચે ઉતરતા ઉતરતા આ તો એકદમ અલમસ્ત આનંદમાં અને કેફમાં એમણે કથા શરૂ કરી અને જે બીજા બધા સમયનો લાભ લેવા માટે લંડનથી નાયરોબીથી જે બધા મોટા મોટા હરિભક્તો શેઠિયાઓ બધા આવેલા એ લોકો પણ નીચે ઉતરતા હશે ખબર નહીં પણ આ એવા કેફમાં વાત કરતા હશે એમને રસ પડ્યો તો બધા એમની આસપાસ ગોઠવાઈ ગયા અને આમ ટોળા જેવું થઈ ગયું અને ત્યાં આટલા ધ્રામમાં આપને ખ્યાલ હોય તો પેલું આ જે મંદિરના પગથિયા છે ત્યાંથી જ જે સભા મંડપ એના ખૂણે બાપાનો રૂમ એટલે સ્વામી કંઈક બહાર નીકળ્યા છે સ્વામી કે આ બધું ટોળું શું થઈ ગયું છે તો બધી તપાસ કરી તો કે આ પેલા છગન હરિજન કથા કરે છે તો સ્વામી કે છગન કથા કરે છે પણ આ બધા શેઠિયાઓ લંડનના નાયરોબીના બધા શેઠિયાઓ એસી વગર રહે નહીં એટલે ઓફકોર્સ ત્યાંથી વર્ષોથી આ પેલી રીતે નથી કહેતો પણ એ એમને એ રીતે ટેવાયેલા છે તો એ બધા ઊભા છે તડકામાં આવા તો બાપાએ તો જતા રહ્યા હશે ને પછી બાપા જમવા બેઠા ને આ બધા શેઠિયાઓ આવ્યા અને બાપા આગળ બધા બેઠા જમવાના દર્શન કરવા માટે તો સ્વામી કે સ્વામી કે શું ઊભા હતા ત્યાં મંદિરે બધા ટોળ હરે કે બાપા આ છગન હરિજન જે કથા કરતા હતા જે એની વાત સાંભળતા અમે ખુશ થઈ ગયા સ્વામી ખરેખર ખુશ થઈ ગયા ઓ આમ આમ બધા અમે ત્યાં ઊભા રહી ગયા કલાક સુધી તડકામાં બાપા તમે છે ને અમારી એને અમારી છે ને એના જેવી સ્થિતિ કરી દો આ બધા શેઠિયાઓ કહે છે કે તમે અમારી છે ને છગન જેવી સ્થિતિ કરી દો તો બાપા હસી પડ્યા સ્વામી કે ભાઈ સ્થિતિ તો હજી વાર લાગશે કહેતા હોય તો પરિસ્થિતિ હમણાં કરી દઉં એના જેવી સ્વામી કે આપી દો ઘર બાર બધું મંદિરમાં સમર્પિત કરી દો આઈ જાઓ રોડ ઉપર ને ફાટેલું ધોત્યું પહેરવા માંડો ભાઈ આપી દો પૈસા પણ એ છગન હરિજન એને કેવું એટલો એનો કેફ વિવેક સાગર સ્વામી ઘણી વાર કે કે અમારા છગનના રોટલા આવે ને છગનને ઘરેથી સંતો માટે રોટલા કરીને આવે ને અમને તાત્કાલિક ખબર પડી જાય કે આ છગનના રોટલા કઈ રીતે તો કે મર્સિડીઝ રોટલા એટલે ખારું સહાય મર્સિડીઝ રોટલા કેવી રીતે તો કે છગનના ઘરે છે ને તાવડી રોટલા કરવાની જે તાવડી હતી ને એ તાવડી તૂટી ગયેલી અને એના ત્રણ ટુકડા થઈ ગયેલા તાવડીના એટલે એ ત્રણ ટુકડા છે ને આમ ભેગા કરીને મૂકી દે કે ક્યાં નવી તાવડી લાવવી મૂળ તો રોટલા જ ખાવાના છે ને પેલા ડોસાભાઈ જેવો કે લુખું સૂકું તો તમે ખાવ છો નહીં પેલા રોટલા દોરી પર લટકાવીને રાખતા છગનની એવી સ્થિતિ તો એને ત્રણ ટાવળીના ટુકડા ભેગા કરી દે અને એના પર રોટલો કરે પણ એ ત્રણ ટુકડા ભેગા કરી દે તો એ ત્રણ ટુકડાની વચ્ચે પેલી તિરાડ તો રહી જાય બરાબર એટલે તિરાડમાંથી સીધી અગ્નિની ઝાડ રોટલાને લાગે એટલે રોટલો જ્યારે આમ આમ ઉપાડો ને એટલે પાછળ આવો સિમ્બોલ થઈ ગયો હોય મર્સિડીઝ સિમ્બોલ એટલે વિવેક સાગર કે અમારે મર્સિડીઝ રોટલા છગનના ઘરના રોટલા કેવો કેફ એને છગન એને એને તમે દુખી ના કરી શકો તમે એમને કહો ને કે ભાઈ તારે આ પ્રશ્ન જે તારું ધોતિયું ફાટેલું છે તારી ઝૂંપડી આવી છે એને દુખી ના કરી શકો બાપા જ્યારે ઠીકરિયામાં પધરામણી કરી ત્યારે નાખી નગર યાત્રા કાઢી અને નાચ્યા ને અબિલ ગુલાલને બધાનું કર્યું અને બધાને ભેગા કર્યા અને સભા કરીને ઉત્સવ કર્યો જમાડ્યા હવે આ તો સાવ સામાન્ય પરિસ્થિતિ પણ પરમ ભગવદીય એટલે બધાને ભેગા કર્યા અને બધું કર્યું અને બધું પત્યું પછી બાપા કે છગન હવે તું જા ઘરે વિધિ તો પતાવ બધી તો વિવેક સાહેબ સાહેબ કે આ શેની વિધિની વાત ચાલે છે શું ચાલે છે બાપા કે પૂછો એને એને બાપાને કે કોઈને તો વાત જ નથી કરી બાપા કે પૂછો જ ખરા એને કહો વિધિ પતાવે બધી તો પછી પૂછ્યું કે ભાઈ શું છે તો કે ના એ તો કંઈ નહીં આ તો છે ને આજે વહેલી સવારે મારા ઘરના ધર્મપત્ની ધામમાં ગયા એટલે મેં ત્યાં એમને પેલું મૂકી દીધા ને કેમ કે બાપા આજે આવવાના હતા ને કોઈને ખબર નથી એટલે એક એક બાપા અને કોઈને એના મોઢા પર રેખા પણ ફરકી નથી અને પછી બધો અગ્નિ સંસ્કાર કર્યા ને કે હું ભાઈ પછી કહું તો આજે બધું બાપા આવવાના હતા અને બધું આ એક દિવસ માંડ બાપા અહીંયા આવ્યા હોય ત્યારે ક્યાં આપણે વાત કરવી અને એ પછી કરવા માટે ગયા સ્વા એટલો એને કહે એને સત્સંગ કરાવનાર મણિભાઈ સલાડ આપણે મણિભાઈ ભટ્ટ પેલા બાપ શાસ્ત્રીજી મહારાજના વખતના સ્વામી બાપા અમદાવાદમાં એકવાર હતા ને ત્યારે આ ત્રણ હરિભક્તોની બાપાએ કથામાં વાત કરેલી રમણભાઈ શેઠ અમદાવાદના એ રમણભાઈ શેઠનો એવો પ્રસંગ છે તમે એનું જીવન જુઓ રમણભાઈ શેઠ ત્યાં અમદાવાદના જે કોઈ હશે એમણે કદાચ કોઈ કદાચ દર્શન કર્યા હશે એમના એમને જેટલા પેલું કે ને કે માથા પર વાળ એટલા એમને દુઃખ યુ ફાઇન્ડ આઉટ એની એની આસ્પેક્ટ ઓફ હિઝ લાઈફ એન્ડ ધેર ઇઝ અ પ્રોબ્લેમ એમને કંઈક સાત કે આઠ દીકરા દીકરીઓ દરેકનો પ્રશ્ન કોઈ એક દીકરી એના લગ્ન થયા તો એ વિધવા થઈ એ પછી પાછી મોકલી બીજાના ડિવોર્સ થયા પાછી આવી ત્રીજીના લગ્ન નથી થતા ચોથાની મોટી ઉંમર થઈ ગઈ છે દીકરો એક ગાંડા જેવો એને હોસ્પિટલ પેલી મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવી હોસ્પિટલવાળા પાછો મૂકી આવે કે હવે અમાર નથી હોસ્પિટલમાં જાય ને ત્યારે બહુ વ્યવસ્થિત વર્તે એટલે હોસ્પિટલ વાળા કે ભાઈ આ તો ગાંડો નથી તમે લઈ જાઓ એટલે ઘરે આવે ને પછી ગાંડાવે ડાક્ટર આજુબાજુના ઘરમાં જઈને ફોડી આવે ને આમ તેમ બધું એટલા બધા પ્રશ્નો ઓ બાપરે એક એક વસ્તુ તમે એના જીવનમાં સાંભળો ને તો પ્રશ્ન પ્રશ્ન ને પ્રશ્ન છે અને એ પોતે બિચારા છાસઠ વર્ષે સડસઠ વર્ષે મિલમાં નોકરી કરે બારસો પંદરસો રૂપિયા કમાય ને એમાંથી એમનું ઘર ચાલતું હતું સાવ સામાન્ય પરિસ્થિતિ પણ ત્યાં આગળ ઈશ્વર સ્વામી પાસે કોઈ મોટા હરિભક્ત આવ્યા હોય અને બધી મિલની કે એની કે આ કે તે બધી વાત કરતા હોય ધંધાની એની કે સ્વામી બહુ પ્રશ્નો છે આ ધંધામાં એટલે બિચારા ઈશ્વર સાહેબ કે શું પ્રશ્નો છે એ કે જોને આ વર્ષે અમારી અપેક્ષા હતી કે સો કરોડનો પ્રોફિટ થાય પણ ખાલી એંસી કરોડનો જ થયો એટલે દરરો બધા લેબરના પ્રશ્નોને આ ને તેને બધી ઈશ્વર સ્વામી સમજાવે અને ભાઈ કે અમારા રમણભાઈ શેઠ અહીંયા બાજુમાં બેઠા છે એમને મળો એટલે પેલાને એમ કે મારા જેવા જ કોઈ શેઠ હશે એટલે રમણભાઈ શેઠ ને મળે રમણભાઈનો એટલો બધો કેફ પેલા ખુશ થઈ જાય કે ભાઈ રમણભાઈ તમે તો બહુ અને આમ કલાક બે કલાક એમનો સમાગમ કરે એટલા કેફમાં આવી જાય પછી કે શેઠ સાહેબ આપની ગાડી ક્યાં છે આપણે ગાડી જ્યાં હોય ત્યાં પાર્કિંગ ક્યાં કર્યું છે પહેલાના જમાનામાં તો ગાડી વોઝ લક્ઝરી ઇન ઇન્ડિયા ઇન એટીઝ તો એ ક્યાં મારા બે એ મારી ગાડી સાથે જ રાખું છું ગાડી ચાલતા ચાલતા પહોંચી જાય પણ એનો કેફ કેવો એ કે મારું ઘર છે ને ઓટોમેટિક ઘર એટલે કે કે ભાઈ ઓટોમેટિક ઘર કેવી રીતે એમ એ પેલું બિલ ગેટ્સની વચ્ચે બહુ પહેલાં ક્લિપ આવેલી કે અહીંયા તમારું બટનમાં કંઈક પેલું હોય ઇટ સ્ટોર્સ ઓલ યોર પ્રેફરન્સીસ અને તમારા પ્રેફરન્સીસ પ્રમાણે તમે ઘરમાં એન્ટર થાવ ને ધારો કે છ વાગ્યા હોય ને ઇફ યુ લાઇક સનલાઇટ કમિંગ ફ્રોમ ધીસ સાઈડ તો એ પડદા ઓટોમેટિક ખુલી જાય અહીંયાથી સોફ્ટ ઓરેન્જ લાઇટ આવે આ પ્રકારનું પરફ્યુમ આવે ઇન શોર્ટ બેઝડ ઓન ઓલ યોર પ્રેફરન્સીસ હોમમાં બધું એક સાથે બધું ઓટોમેટિક બધું સેટ થતું જાય એટલે કે ઓટોમેટિક ઘર એમ એટલે આ રમણભાઈ છે ને એમને ઇંગ્લિશ બોલવાનો બહુ શોખ શોખ હતો તે રમણભાઈ કે મારું ઘર ઓટોમેટિક ઘર એટલે કે ઓટોમેટિક કેવી રીતે કે હું એમ કે હાથ લાંબો કરું ને તો કે મારી પાસે બધું જ આવી જાય પાણી જોઈતું હોય તો પાણી આવી જાય વસ્તુ જોઈતી હોય તો વસ્તુ આવી જાય બધું જ આવી જાય તો કે એવું કેવી રીતે તો કે ભાઈ મારું ઘર જ એટલું છે બીજી એક વસ્તુ બહુ કહેતા આપણે બધા ડાન્સ જુએ ને આ બધા ડાન્સમાં બધી કોરિયોગ્રાફી ને એ બધું હોય ને તો એ ભાઈ એ કે અમારા ઘરમાં છે ને અમે કોરિયોગ્રાફી શિયાળામાં ને ચોમાસામાં ખાસ કરીએ કે એટલે આપણને થાય શિયાળામાં ને ચોમાસામાં શું ડાન્સ કે અમારા ઘરમાં ડાન્સ કોરિયોગ્રાફી આમ વ્યવસ્થિત ચાલે તો કે શિયાળામાં ને ચોમાસામાં તો કે ઉનાળામાં તો શું બધા બહાર સૂઈ ગયા હોય કોઈક એટલે સૂતું હોય ને કોઈક અહીંયા સૂતું હોય ને કોઈક ક્યાં સુતું હોય પણ શિયાળામાં ને ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે તો ઘરમાં સૂતા હોઈએ તો કે ઘરમાં અમે બધા સૂતા હોઈએ અને કે બધા પડખું ફરે તો એક સાથે પડખું ફરું ખડા 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 એક સાથે પડખું ફરે કેમ કેમ કે દસ જણ લાઈન સર અઢી અઢીને સૂતા હોય ઘર જ એટલું પંદર ફૂટનું કે વીસ ફૂટનું ઘર એટલામાં શું થાય તમે એને કોઈ દિવસ દુખી ના કરી શકો ગમે તેટલા પ્રશ્નો ના આવે ગમે તેટલું ના થાય યુ કેન નોટ મેક હિમ અનહેપી એના અંતરમાં ભગવાન મળ્યા છે સ્વામી મળ્યા છે એ ફિટ થઈ ગયું છે બાપાએ એમને અમદાવાદમાં સભામાં ઊભા કર્યા હતા જો બાપા ઇઝ વેરી પ્રમુખસ્વામી મહારાજ વોઝ વેરી માઇઝરલી ઇન અપ્રિશિએટિંગ એની બડી ઇન પબ્લિક એ દરેક સત્પુરુષની પોતાની રીત પોતાની પ્રકૃતિ પ્રકૃતિ તો ના કહેવાય પણ એમણે જે પ્રકૃતિ અંગીકાર કરી એ હોય છે યોગી બાપા છે ને ચોરને કે મહામુક્ત છે અને પ્રમુખસ્વામી મહારાજ ખરેખર મુક્ત હોય ને એને પણ જાહેરમાં મુક્ત કહેવા દસ વાર વિચાર કરે ત્યાંને મારે કેવો છે મુક્ત તો એ પ્રમુખ સ્વામી આમણે રમણભાઈ શેઠને ઊભા કર્યા ત્યાં સભામાં અને સ્વામી બોલ્યા કે શાસ્ત્રી મહારાજના વખતથી એમને સત્સંગ છે એટલે કે ધીસ વોઝ ઇન મે બી નાઇન્ટીઝ નાઇન્ટીઝનો આ પ્રસંગ છે શાસ્ત્રી મહારાજના વખતથી એટલે પચાસ વર્ષ તો થયા સ્વામી કે શાસ્ત્રી મહારાજના વખતથી એમની પરિસ્થિતિ પણ આવી છે પણ જોવાની વાત એ છે કે એમની સ્થિતિ પણ આવીને આવી છે કોઈ ફેર પડ્યો નથી પરિસ્થિતિમાં ફેર પડ્યો નથી અને સ્થિતિમાં આપણને થાય હું પચાસ વર્ષથી સત્સંગ કરું છું તો બે પાંદડે હજી કેમ થયો નહીં પણ સ્વામી કે એની સ્થિતિમાંય ફેર પડ્યો નથી ક્યારેય અને પછી જે બાપા બોલ્યા છે સ્વામી કે રમણભાઈ આ લોકના તમે જે હોય એ અક્ષરધામના તમે શેઠ છો અક્ષરધામ તમારું છે અને બાપા જે ત્રણ હરિભક્ત મેં કીધું ને આ મણિભાઈ સલાડ મનુભાઈ સારિંગ એની પણ એવી વાત છે આ રમણભાઈ શેઠ આ છગન હરિજન વીરચંદ મોદી આ બધા જે હરિભક્તો છે રામજી રબારી નૈનપુરના આ એકે એક હરિભક્તો તમે જુઓ ને એકેમાં બાહ્ય દ્રષ્ટિએ કાંઈ તમને મેળ ના મળે બાહ્ય દ્રષ્ટિએ પ્રશ્નોની પરંપરા સામાન્ય પરિસ્થિતિ આમ પેલા લગર વગર બિચારા રહેતા હોય ગરીબ જેવા તમને લાગે કોઈ એની સામર્થ્ય કે કેપેસિટી કે ફલાણું કે દીકણું કે આ ઇવન સત્સંગ માટે કંઈ પણ આપણે ચલો કે ભાઈ એમના માટે આમ શું કહેવાય કાર્યની રીતે જે બધા વોલન્ટિયર્સ કે જેવાય છે એવી રીતે આમ કશું જ ના દેખાય નથિંગ પણ બાપાએ એ વખતે વાત કરેલી સ્વામી કે જેમ કોઈ વેપારી હોય ને એ નવા પ્રદેશમાં જાય ને તો પોતાનો માલ લઈને જાય અને ત્યાં આગળ બતાડે કે જો અમારો માલ આવો છે આ અમારા સેમ્પલ એમ બાપાએ રમણભાઈ શેઠ ને છગન હરિજનને આ બધાને પોઈન્ટ કરીને કીધું સ્વામી કે આ બધા અમારા સેમ્પલ અમે અક્ષરધામમાંથી વેપાર કરવા માટે આવ્યા છે અને આ સેમ્પલ લઈને આવ્યા છે આ અમારા સેમ્પલ તો એ શું છે આ એમના સેમ્પલમાં લૌકિક રીતે કાંઈ નથી ઓન ધન્ટરી લૌકિક રીતે જબરજસ્ત પ્રશ્નો છે પણ આધ્યાત્મિક રીતે એ ભગવાનનો મહિમા અને જે પ્રાપ્તિ થઈ છે એના સુખે સુખિયા છે એના મોડે તમને છે ને ક્યારેય મોડી વાત એક શબ્દ ના સાંભળવા મળે કે મારે આ પ્રશ્ન છે ને ફલાણું છે ને ઢીકણું છે ને આ નથી થતું ને આને કર્યું ને ફલાણાને કર્યું ને મને ના કર્યું ને આમ હજી આજની તારીખે વીરચંદભાઈ બેઠા હોય તો પાછળ બેઠા હોય નહીં પેલું આમ તાળીઓ પાડે છે એ કે આ પાછળ બેઠા હોય તમારી પહેલી રોમાં તો બેઠા ના હોય આટલું બધું બાપાએ કીધું કે આ અમારા સેમ્પલ છે તોય બિચારા હજી તો પાછળ જ બેસતા હોય છે ને કોઈ અમને ઓળખતું જ નથી તો એને કંઈ પડી જ નથી એક દિવસ એમના મોઢેથી તમે મોડી વાત ના સાંભળો જે યોગી બાપા કહેતા ને કે બળભરી વાતો મુખે કરવી મોડી વાતો કેદી નવ કરવી મુખો મુખ મુખો મુખ થઈ ઓળખાણ કોઈ વાતની ના રહી તાણ્ય આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય યોગી બાપા કે લક્ષાવધિ પતિ તો તમે છો બીજા ગરીબ અને રાંખ છે હું લક્ષા હું કરોડોપતિ હું અબજપતિ છું કારણ કે મને પ્રમુખ સ્વામી મળ્યા છે ગરીબને રાંખ છે આખી દુનિયા આ ખરેખર આ બોલવા માટે નથી અંતર આ હકીકત છે આપણે મનાતું નથી કારણ કે આપણે એને મનન કરીને ચિંતન કરીને એ સમજવાનો એટલો પ્રયત્ન કર્યો નથી બાકી તો કોઈ આ આ સમજણ આવે કોઈ પ્રકારનું દુઃખ રહે છે નહીં ક્યારેય દુઃખ રહે નહીં અને એમને એવા ભક્તો ગમે છે સ્વામી બાપા એકવાર લંડન હતા ઓગણીસો નેવુંનો આ પ્રસંગ છે અને બાપાએ સડનલી યોગી ચરણ સ્વામીને નારાયણ સ્વામીને બોલાવ્યા અને કીધું કે આવતીકાલે સવારે પૂજા પત્યા પછી પાછળ મારા ઉતારાની પાછળ ગાડી તૈયાર રાખજો અને એ ગાડીમાં તો કે ક્યાં જવું છે શું કરવું છે તો કે બીજી વાત નહીં ગાડી તૈયાર રાખજો પાણીનો જગ લઈ લેજો મારા ધોતિયાનું નાનું તેનું એ બધાની એક જોડી બીજી લઈ લેજો તો કે પણ શું કરવું છે ક્યાં જવું છે સ્વામી કે ના એ તૈયાર રાખજો અને કોઈને કહેવાનું નથી બધું જાહેર કરશો નહીં એટલે બાપા ત્યાં પૂજાપતિ સ્વામી ઉકાળા પાણી કરી લીધા અને પાછળ કે પણ ગાડી તૈયાર રાખજો એટલે કોની ગાડીને શું છે સ્વામી કે સોરી ગાડી તૈયાર રાખજો નહીં બાપાએ કીધું કે મેં ગાડીની વ્યવસ્થા કરી દીધી છે ગાડીમાં મૂકી દેજો એટલે પછી ત્યાં આગળ જોયું બીજે દિવસે સવારે સંતોએ તો ગાડી લઈને અરુણભાઈ પહેલાં એમાંથી કોણ કોઈ કદાચ ઓળખતા હશે લંડનના અરુણભાઈને બરાબર બધા કેફ વાળા રાજાધિરાજ એ વાળા એમ હવે એ અરુણભાઈ છે ને એ આ કેફની ને મહિમાની મૂર્તિ એનો એકદમ કેફ અને એ કેફમાં ને કેફમાં પછી એ ગાડીમાં તો એ કીર્તન ગાતા ગાતા ગાડી ડોલતા ડોલતા ચાલો ગાડી ચાલે જાય રેડ લાઇટ હોય તોય જાય એનું નક્કી નહીં કાંઈ ગમે એટલે બધા ટેન્શન થયું કે ભાઈ આને તમે ક્યાં તમે ડ્રાઈવર તરીકે લીધો કારણ કે હરિભક્તો પણ આની ગાડીમાં રાઈડ લેવી હોય તો બે વાર વિચાર કરે ના ના હું બસમાં આવી જઈશ તમે ચિંતા ના કરશો ભલે ત્રણ બસ બદલવી પડે પણ આમની ગાડીમાં થોડુંક જોખમી છે જોખમી એટલે આ રીતે કે કેફમાં હોય પેલું બીજું કાંઈ નહીં કીધું બાપા આની ગાડીમાં તમે આમને ક્યાં ચૂઝ કર્યા બાપા કે બે જાઓ ચલો ચૂપચાપ ગાડીમાં બેસી ગયા અને અરુણભાઈને ખબર નહીં કે ક્યાં જવાનું છે ને બાપાએ બધું જગ મુકાવડાવ્યું આ બધું ધોતિયાનું નાન તે બધું મુકાવડાવ્યું અને પછી ગાડી સીધી બહાર નીકળી ગઈ સીધી શટ કોઈ હરિભક્તોને ટ્રસ્ટી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ કોઈને ખબર પડે પહેલાં તો ગાડી સડસડાટ બહાર અને પછી અરૂણ પૂછ્યું કે ભાઈ બાપા ક્યાં જવાનું છે તો કે આપણે કોલ્ચેસ્ટર બાજુ જોવું છે કોલચેસ્ટર બાજુ એટલે ત્યાં શું છે કે હરિભક્તના ઘરે પધરા મિનિટ કે તું લઈ લે ત્યાં જઈને તને કહું છું અને સ્વામી નીકળ્યા હતા લગભગ નવ એક વાગે અને સ્વામી કે મારે કોઈ પણ હિસાબે દસ વાગે પહોંચવું છે હવે કે બાપા કોલચેસ્ટર આખું લંડન ક્રોસ કરીને આપણે જવું પડે તો આ તો ઓછા ને અત્યારે તો રશ અવર અત્યારે ઓછામાં ઓછા બે કલાક થાય અગિયાર વાગ્યા પહેલાં પહોંચાય નહીં સહાય કે મારે કોઈ પણ સંજોગોમાં દસ વાગે પહોંચવું છે કલાકમાં પહોંચાડે એટલે તો તન લીધો એટલે અરુણભાઈ તો ખુશ થઈ ગયા ભાવતું તું ને ભાઈ દેખ કીધું આવું તો તમને કહે રાજાથી રાજ બાજુમાં બેઠા છે અને જે હમણાં ગાડી લંડનના રસ્તા બહુ નાના લંડન લાઈક ઇટ ઇઝ એક્ઝેક્ટ ઓપોઝિટ ટુ અમેરિકા લંડનમાં એટલા નાના નાના સાંકડા રસ્તા સાંકડી ગલીઓ તો એમાં તો આ રમ રમાટ અને આને એકવાર બાપાએ છૂટ આપી એટલે તો આમ 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 ગાડી ચાલે કેટલી બધી વાર તો ફૂટપાથ પર ચડાવી દીધી આમ પેલી ગાડી ઉપર રોક ગઈ આગળ લઈ લે ફૂટપાથ ઉપર તો પાછળ નારાયણ સ્વામી ઊંચા નીચા થાય કે અરે અરુણ ભાઈ શું કરો છો શું કરો છો યોગી સ્વામી કે અલા ભાઈ લંડન છે પોલીસ પક્ષ છે રાજાધિરાજે કીધું છે બાજુમાં બેઠા અને બાપા કઈ બોલે નહીં સ્વામી જોયા કરે જવા દે લાલ લાઈટ હતી કોઈ આમ આજુબાજુ જોયા ગાડીને રોક કરીને જવા દે તો એવી રીતે આખી બધી સવારી ચાલી અને પાછળથી આ લોકોને ખરેખર ટેન્શન થઈ ગયું કે આ કંઈક ભટકાડી દેશે બાપાને કંઈક થઈ જશે કોઈને કીધા વગર નીકળ્યા છે આ બધું શું તંત્ર ચાલે છે એટલે આ તો આમાં જ અરે તમે ચિંતા ના કરો આ ગુરુ બેઠા છે અનંતકોટી બ્રહ્માંડના રાજાધિરાજ અહીંયા છે એના હાથમાં છે બાપા કે ભાઈ તમે રાજાધિરાજ હાથ સ્ટિયરિંગ ઉપર રાખો આજે આમ કરીને કે રાજા એમ કરતા કરતા ગમે તેમ કરીને એમણે દસ વાગે પહોંચાડી દીધા કોલચેસ્ટર કે હવે હવે તો બોલો ક્યાં જવાનું છે અને બાપાને પૂછ્યું કે ક્યાં છે સ્વામી કે અહીંયા આ કોલચેસ્ટરનું સ્મશાન ક્યાં છે ઓ બાપરે સ્મશાન વોટ આર યુ લુકિંગ ફોર એટલે પેલા કોક પોલીસને કે એને ઊભો રાખ્યું અને ત્યાં જે કંઈ સિમેટરી કે જે કંઈ હોય જેમાં પેલું ઇલેક્ટ્રિક પેલું આપણું આ રાખતા હોય છે એ હતું તો એ પૂછ્યું ત્યાં તો ત્યાં આગળ સ્મશાન આગળ કયા લગભગ દસ ને પાંચે એવી રીતે પહોંચી ગયા ત્યાં જોયું તો બધા દરવાજા બંધ ગેટ બંધ અને એ જે ગેટ બધા બંધ હતા અને પછી બાપાને પૂછ્યું કે સ્વામી શું કરવા અહીંયા તમે લાવ્યા ત્યારે બાપાએ કીધું સ્વામી કે કે મને છે ને ગઈકાલે ફોન આવેલો જયકૃષ્ણભાઈના દીકરાનો કે ભાઈ જયકૃષ્ણભાઈ ધામમાં ગયા છે અને આજે એમના અગ્નિ સંસ્કાર સવારે દસ વાગે અહીંયા રાખ્યા છે તો મારી ઈચ્છા હતી મારી તો આમ તો જયકૃષ્ણભાઈને મળવાની જ ઈચ્છા હતી એમનો પાંચ છ દિવસ પહેલાં ફોન આવેલો ત્યારે મેં કીધું કે ભાઈ તું આવતો ખરો જય સ્વામિનારાયણ કરીએ એક એક પણ બાપા હું હોસ્પિટલમાં છું એટલે હું જેવો સાજો થઈ જઈશ ને એવો હું આવી જઈશ ત્યાં આગળ અને કે મારે એમને મળવાની ઈચ્છા હતી પણ હું આ આ પછી તો કે આ સમાચાર આવ્યા કે ધામમાં ગયા અને સંસ્કાર છે એટલે કે બાપા હું અહીં બાપા કે હું અહીંયા લાવ્યો છું પણ કે આપણે બધું જાહેર કરીએ તો બીજો પ્રોગ્રામ હતો ને ત્યાં તો બધું પર પરને બધું બંધી હોય એટલે કે આપણે ચૂપચાપ આવી ગયા અહીંયા પણ કે અહીંયા તો કોઈ છે જ નહીં સ્વામી કે એમણે તો મને દસ વાગ્યાનો સમય આપેલો અલે પણ કે તમે કીધું હોત તો કે આ ફરજ સ્વામી કે આવશે હમણાં આવતા જ હશે દસના દસ પંદર મિનિટ તો બાપા કે ચાલો આપણે અંદર આંટા મારે એટલે સ્વામીએ પહેલાં યોગીચરણ સ્વામી પહેલાં સ્મશાનના દરવાજાને બધું ખોલ્યો મોટા પેલા લોખંડના ગેટ કોઈ હતું નહીં ત્યાં બાપા કે આપણે વોકિંગ કરીએ તો બાપા બધી પેલી ટૂમ્સ કબરોની વચ્ચે સ્વામી વોકિંગ કરે અને બાપા નામ પૂછે સ્વામી કે આ શું લખ્યું છે પેલું નહીં ટૂમ્સ સ્ટોન ઉપર લખેલું હોય સ્વામી કે આનું નામ શું આનું નામ શું એટલે આ બે સંતો બાપા અને હરુણભાઈ ચાર જણા આમથી આમ સ્મશાનમાં આંટા મારે અને અડધો એક કલાક આમ થયો અને ત્યાં વાંચતે ગાજતે બધું પેલું આવ્યું તંત્રને બધું કે બાપા અહીંયા બીજા દેહે દિવ્ય દેહ તો કે ભાઈ દિવ્ય કાંઈ નહીં આ સગે દેહ છીએ તમે આવી જાઓ અને પછી બાપાએ પાછું ત્યાં પ્રવચન કર્યું જયકૃષ્ણભાઈની વાત કરી સ્વામીએ અગ્નિ સંસ્કાર માટેના જે કંઈ સ્વામી પેલું ને બધું લાવેલા ઠાકોરજી ત્યાં બેસાડ્યા અને ત્યાં તો પેલું ઇલેક્ટ્રિક હોય પણ સ્વામીએ હાથને પેલું કરાવ્યું હવે આ પ્રસંગ સ્વામી બાપા જ્યારે બે હજાર સાતમાં અમદાવાદમાં હતા આપણો શતાબ્દી મહોત્સવ પછી ત્યારે જૂના જૂના પ્રસંગોનું આપણે વિડીયો રેકોર્ડિંગ કરતા હતા એ વખતે આ પ્રસંગ યાદ કર્યો અને બાપાને પૂછ્યું કે સ્વામી તમે આટલું બધું રિસ્ક લઈને શા માટે આ જયકૃષ્ણભાઈને ત્યાં આ છેલ્લે પણ છેલ્લે સુધી આ સંસ્કાર કરવા માટે ગયા અને ત્યારે જે બાપા બોલ્યા છે ને કજબનું આ સત્પુરુષ આ છે આ બાહ્ય રીતે આપણને લાગે એ તો બધી વ્યવસ્થા છે સત્પુરુષ તત્વ જુદું છે બાપા શું બોલ્યા સ્વામી કે આ જય કૃષ્ણભાઈ મૂળ ભાદરણના અને એમના ફાધર ઈશ્વરભાઈ તો અમે જ્યારે શાસ્ત્રીજી મહારાજના સમયમાં ભાદરણમાં સંસ્કૃત ભણવા માટે બાપા રહ્યા હતા હવે એ વખતે સ્વામીની ઉંમર કંઈક ઓગણીસ કે વીસ વર્ષની હશે ત્યારે શાસ્ત્રીજી મહારાજે કીધેલું કે ભાઈ તમારા માટે હું પૈસાની વ્યવસ્થા કરીશ પણ આ જમવાની ખાવા પીવાની વ્યવસ્થા તમારે જાતે કરવાની એટલે બાપા દર પંદર દિવસે વીસ દિવસે સ્વામીને જોડના સંત જોડી માગવા નીકળતા સ્વામી કે જોડી માગવા માટે અમે નીકળીએ તો પેલા બહેનો હોય ઘરમાં તો એટલે કોઈક યુવક સાથે જોઈએ તો આ જય ફાધર ઈશ્વરભાઈ એ અમારી સાથે જોડી માગવા માટે આવતા અને પછી કે અમે ત્યાં વરસ એક જેટલું બાપા રહ્યા હશે વધારે તો રહ્યા નહોતા કે છ આઠ મહિના રહ્યા હશે અને એ છ આઠ મહિનામાં કેટલી વાર જોડી માગી હશે મહિને એક બે કે ત્રણ વાર માગે એક વાર માગે એટલે દસ પંદર દિવસનું થઈ રહે તો એટલી વાર માગી હશે તો એટલી છ આઠ મહિનામાં પંદર વીસ વાર જોડી માગી હશે ને એમાં કેટલી વાર ઈશ્વરભાઈ સાથે હશે પણ કે ઈશ્વરભાઈ સાથે હતા અને પછી અમે ભાદરણથી નીકળતા હતા ત્યારે ઈશ્વરભાઈ આ જયકૃષ્ણને લઈને આવ્યા એ નાનકડો દીકરો એ વખતે એમનો એને લઈને આવ્યા અને મને કીધું કે નારણદા અમારા જય કૃષ્ણનું ધ્યાન રાખજો વિચાર કરો એ વખતે એટ ધ એજ ઓફ ટ્વેન્ટી એમણે કીધું કે મારા જય કૃષ્ણનું ધ્યાન રાખજો પછી બાપા કે કે એ જય કૃષ્ણ હું જ્યારે ભાદ્રણ રહેતા અને હું જ્યારે ભાદરણ જતો ત્યારે પૂછતો એ બોચાસણ આવે ત્યારે પૂછતો કે શું ચાલે છે આ છે તે છે પછી એ આફ્રિકા ગયા તો હું જ્યારે આફ્રિકા જાઉં ત્યારે પૂછું ત્યાંથી લંડન ગયા તો લંડન હું જ્યારે હું જાઉં ને તરત કીધું જયકૃષ્ણ મળી જજે મને અને એની ખબર અંતર પૂછ્યું એને કંઈ જરૂર હોય તો એ કરું અને કે છેલ્લે આ જય કૃષ્ણ એણે મને કીધું કે બાપા મારે તમને મળવાની ઈચ્છા છે મેં તું હા વાંધો નહીં તું હોસ્પિટલમાંથી સાજો થાય ત્યારે આવજે પણ એ તો ધામા ગયા પણ એને મળવાની ઈચ્છા હતી ને એટલે હું ત્યાં ગયો નો ધીસ ઇઝ પ્રમુખ સ્વામી વીસ વરસે એક સાવ સામાન્ય સેવા જે એ હરિભક્તે કરી કે મારા દીકરાનું ધ્યાન રાખજો અને આ પ્રસંગ છે ઓગણીસો નેવું નો વેન સ્વામી વોઝ અબાઉટ સેવન્ટી યર્સ ઓલ્ડ પચાસ વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે એવરી ટાઈમ વેરેવર જયકૃષ્ણભાઈ વોઝ હી ચેક કે કેમ છો તારે કંઈ તકલીફ છે પ્રશ્ન છે હવે આ જય કૃષ્ણભાઈ એ કોઈ મોટા કરોડોપતિ નહોતા લંડનમાં પણ સાવ સામાન્ય ફ્લેટમાં રહેતા હતા એમની પરિસ્થિતિ તદ્દન સામાન્ય હતી એવું પણ નહોતું કે સત્સંગમાં આગળ પડતા કાર્યકર હતા કે ભાઈ બહુ મોટી નહીં કદાચ કોઈક પૈસા એ કરીને સેવા ન કરે પણ સત્સંગમાં સંપૂર્ણ સમર્પિત થઈ જાય અને એ પ્રકારે સેવા કરે એવું પણ નહોતું પણ એ જય કૃષ્ણભાઈ એમના દીકરા અમે સાથે હતા ત્યાં મને લંડન મૂકવા માટે આવેલા એમણે વાત કરી એ કે એમને એટલું બધું બાપા સાથે જોડાણ હતું એટલું બધું હતું કે એમને કંઈક પેલો ધંધો હતો ત્યાં પહેરું કે એવા કોઈ આપણે સાઉથ અમેરિકન કન્ટ્રીઝમાં ગયા હશે અને ત્યાંથી નીકળે તો ત્યાંથી તો બધી ફ્લાઇટો મોડી હોય વહેલી મોડી હોય તો કે ફ્લાઇટ એકવાર મોડી થઈ નવ કલાક ત્યાં હતું તો ત્યાં નીચે બેસી ગયા ધ્યાન કરવા માટે નીચે ત્યાં કોઈ પેલું નહોતું ત્યાં આગળ નીચે ધ્યાન કરવા માટે બેસી ગયા તે આઠ કલાક ધ્યાનમાં બેસી ગયા એરપોર્ટ ઉપર પેરુના એરપોર્ટ ઉપર અને ત્યાંથી બધા જે પસાર થાય ને પછી આંખ ખોલી તો જોયું ને તો આગળ પૈસાનો અને કોઈન્સનો ઢગલો થઈ ગયેલો કેમ કે જે બધા પસાર થાય એને બિચારા એમ કે બિચારો ગરીબ હશે ભિખારી હશે જે હશે ઢગડો તે એ લઈને એમને મંદિર માં આપે પછી કે આ તો સારું છે જ્યાં ત્યાં ધ્યાન કરવા બેસી જાય ભગવાન નું ભજન પણ એને જે વૃત્તિ લાગી ગયેલી સ્વામીમાં ભગવાનના એને કઈ પ્રશ્ન નહીં સાવ સામાન્ય ઘર સાવ સામાન્ય પરિસ્થિતિ સત્સંગમાં પણ એટલું એક્ટિવ સેવાની રીતે ઇન્વોલ્વમેન્ટ નહીં આમ નોર્મલ તમે સેવા કહો કે ભાઈ રવિવારે આવ્યા ને વાસણ ધોવાના છે કાર્પેટ કરવા એવું બધું કરી નાખે પણ આમ પેલું એક્ટિવ છે કાર્ય કશું જ નહીં બાપા છેલ્લા સમય સમયે ઓગણીસો નેવું માં જ્યારે કોઈના ઘરે નહોતા જતા એમના માટે સ્પેશિયલી ગયા આ ભગવાનનો મહિમા છે જો એ આપણા હૃદયમાં ફિટ થઈ જાય અને ખરેખર બાપાની લાઈફમાં મોહન સ્વામીની લાઈફમાં આપણે જોઈએ ને એમના જ બધા આવા છે પ્રોબ્લેમેટિક દુનિયા રીતે પ્રોબ્લેમેટિક પણ અંતરમાં કાંઈ પ્રશ્ન નહીં તો બીજી સમજણ આ છે કે ભગવાન મને મળ્યા છે તો આ લોકના પ્રશ્નોની સુવિષાત કોઈ પ્રશ્ન નથી મને